ગુડ મોર્નિંગ, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ એકમાં ગણિતમાં નવું નવું ગમ્મત સાથે જ્ઞાન મેળવીશું. ગણિતમાં આજે આપણે પાઠ એક આકારો અને જગ્યા વિશે સમજવાનું છે. તમારી આસપાસ, તમે અત્યારે ઘરે છો તો તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ હશે. તમે રોજ ચા પીવો છો, એ કપ કોઈ બોનવીટા પીતા હશો, કોઈ દૂધ પીતા હશો, તો એ કપનો આકાર અથવા પાણી પીવો છો એ ગ્લાસનો આકાર, આ બધા આકારો એક સરખા હોય છે? તમે તરત કહેશો કે ના. તો આપણી આસપાસ રહેલી બધી જ વસ્તુઓના આકાર જુદા જુદા હોય છે અને જુદી જુદી જગ્યાએ રાખેલા હોય છે. માનો કે તમારા ઘરમાં જે વાસણ છે એ મમ્મી રોજ સેટી ઉપર ગોઠવે છે. તમે કહેશો કે ના ટીચર, કોઈ દિવસ વાસણ સેટી ઉપર ગોઠવાય ન ગોઠવાય. એ ક્યાં હોય? રસોડામાં હોય. તો અમુક જગ્યા પ્રમાણે અમુક અમુક વસ્તુઓ છે એ ગોઠવવામાં આવતી હોય છે. આ જે આકારો છે અને જગ્યા છે એના વિશે નવું નવું જાણીએ. સૌથી પહેલાં તો જો મેં તમારા માટે અહીંયા સરસ મજાના ચિત્રો દોરેલા છે. તમને બધાને ચિત્ર દોરવું ગમતું હશે. અહીંયા ઘરનું ચિત્ર આપેલું છે, ત્યારબાદ નીચે એક બોક્સ છે એમાં ગોળ રાઉન્ડ કરેલા છે, ત્યારબાદ નીચે એક માળો છે એની અંદર સરસ મજાનો નાનો પોપટ છે. અહીંયા અંદર અને બહાર, કોઈ વસ્તુ અંદર છે કોઈ વસ્તુ બહાર છે એના વિશે આપણે થોડી સમજ મેળવીએ. આ ચિત્ર તમને બધાને દેખાય છે. જુઓ, અહીંયા ઘર છે એમાં એક નાનો એવડો દડો છે જેને તમે બોલ કહો છો ને. હવે આ બોલ અહીંયા પણ છે, અહીંયા પણ છે. હું તમને એમ પૂછું કે કયો બોલ, આ બે બોલ છે, બે દડા છે, આ દડામાંથી કયો દડો એવો છે જે બહાર છે, જે ઘરની બહાર આવેલો છે? તો તમે તરત કહેશો કે ટીચર, આ આ બોલ જે છે, આ દડો જે છે એ ઘરની બહાર આવેલો છે. હું તમને એમ પૂછું કે કયો દડો ઘરની અંદર આવેલો છે, તો તરત તમે કહેવાના કે ટીચર, આ જે છે એ દડો ઘરની અંદર આવેલો છે. એમ અંદર બહાર એની તમને સમજ છે. હું તમને પૂછું કે તમે અત્યારે ઘરની અંદર છો કે બહાર, તો બધા એકસાથે કહેવાના કે ઘરમાં, બરાબર ને? ઘરની અંદર છો. તમને એમ પૂછું કે તમારા ઘરની આસપાસ, માનો કે ઘરનો દરવાજો છે એ ત્યાંથી એક ગાય નીકળે છે, તો એ ઘરની અંદર કહેવાય કે ઘરની બહાર કહેવાય? તો તમે કહેશો કે ઘરની બહાર કહેવાય. એવી જ રીતે અહીંયા બીજું ચિત્ર આપેલું છે, એમાં એક બોક્સ દોરેલું છે, એની અંદર રાઉન્ડ છે, ગોળ છે, બરાબર? અહીંયા પણ એવું છે. તો હું એમ પૂછું કે ચોરસ બોક્સની અંદર, ચોરસ બોક્સની અંદર પહેલાં આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 આ કેટલા છે? તો કે 1 2 3, બરાબર. હું પૂછું કે 3 સર્કલ, 3 રાઉન્ડ અથવા તો 3 ગોળ એ બોક્સની અંદર આવેલા છે કે બોક્સની બહાર? તો તમે તરત કહેવાના કે બહાર, બરાબર, બહાર આવેલા છે. હું એમ પૂછું કે 6 જે રાઉન્ડ છે, 6 સર્કલ છે એ બોક્સની અંદર છે કે બહાર? તો તમે કહેવાના અંદર, કારણ કે તમે તરત જોઈ શકો છો કઈ વસ્તુ અંદર છે કઈ વસ્તુ બહાર છે, આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. એવું ને એવું અહીંયા નીચે ચિત્રમાં આપેલું છે. એક સરસ મજાનો માળો છે, 2 પોપટ છે. હવે એમ પૂછું કે મોટો પોપટ છે, જે મોટો પોપટ છે એ માળાની અંદર છે કે બહાર? તો તમે કહેવાના કે બહાર છે. બીજો પ્રશ્ન એવો પૂછું, તો કયો પોપટ માળાની અંદર છે? તો તમે કહેશો કે નાનો પોપટ. અથવા હું તમને એમ પૂછું કે નાનો પોપટ માળાની બહાર છે કે અંદર? તો તમે કહેવાના અંદર. એમ તમારી ટેક્સ્ટબુકમાં જુદા જુદા ઘણા બધા ચિત્રો આપેલા છે, એમાંથી કઈ વસ્તુ અંદર છે કઈ વસ્તુ બહાર છે એની સમજ તમે મેળવી શકો છો. મમ્મી પપ્પાની મદદથી બુકમાં જે જે ચિત્રો આપેલા છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એ પછી કાલે તમારી બુકમાં જ્યાં ટીક કરવાનું છે ટેક્સ્ટબુકમાં, એ કાલે પાઠ્યપુસ્તક લઈને બેસજો. એ સિવાય અંદર બહારની વાત થઈ ગઈ, હવે આપણે કંઈક એવું શીખીએ. શું શીખીએ? કંઈક નવું શીખીએ. ચલો, તમે બધા કેવા છો? તરત તે કહેશો કે નાના નાના, અને હું તમારા કરતાં કેવી છું? તમે કહેશો મોટા. તો આપણે નાનું મોટું એવી પણ સમજ મેળવીએ. તમે જાણો છો છતાં પણ જોઈએ, થોડા ચિત્રો બનાવું છું, તમે જોતા રહેજો. હો,
બધાને નામ આપી દઈશું ને. ચલો કહો તો આ શું છે? તરત તમે કહેશો પતંગ, બરાબર. આ શું છે? તો કે દડો, આ સ્ટાર. અને આ છે હંસ, બરાબર. હવે બાળ મિત્રો, આપણે નાનું અને મોટું એવી સમજ મેળવીએ. હવે અહીંયા તમારી પાસે બે ચિત્રો, એક સરખા બબે ચિત્રો આપેલા છે. બે બે ચિત્રો આપેલા હોય, કોઈ પણ બે કે બેથી વધારે ચિત્રો હોય તો એની આપણે સરખામણી કરીને કઈ વસ્તુ નાની છે, કઈ વસ્તુ મોટી છે એની સમજ મેળવી શકીએ છીએ. સૌથી પહેલા લઈએ પતંગ. કયું પતંગ નાનું છે? આમાંથી કઈ પતંગ નાની છે? તો તમે કહેશો કે ટીચર, આ જે પતંગ છે એ નાની છે અને આ પતંગ કેવી છે? તો કે મોટી છે, બરાબર. એવી જ રીતે બે બોલ, બે દડા આપેલા છે. આ બે દડા છે એમાં આ દડો કેવો છે? તો તમે કહેશો મોટો, અને આ દડો છે એ નાનો છે. આ બે સ્ટાર છે એમાં નાનો સ્ટાર કયો છે? તો તમે કહેશો આ, અને મોટો સ્ટાર આ છે. હવે હું તમને પૂછું કે બે હંસ આપેલા છે, આ બે હંસમાંથી કયો હંસ મોટો છે? તો તમે કહેશો કે આ જે છે એ મોટો હંસ છે, જ્યારે આ છે એ નાનો હંસ છે. એમ જુદી જુદી તમારી આસપાસ ઘણી બધી વસ્તુઓ હોય. માનો કે તમારી પાસે પાટીમાં લખવાની પેન છે, એક આવડી છે અને એક આવડી છે. તો જે આવડી છે એને શું કહેશો? નાની. અને આવડી છે એને શું કહેશો? મોટી, બરાબર ને. તમારી બેન રોટલી બનાવે અને મમ્મી રોટલી બનાવે, એમાં ફેર હોય. બહેને જે બનાવેલી હોય એ નાની નાની હોય અને મમ્મી બનાવતા હોય એ મોટી હોય. એમ તમારી આસપાસ જે વસ્તુઓ હોય એમાંથી તમે જોજો, તમારી બુકમાં તમે પેન્સિલથી લખો છો, સૌથી પહેલાં મમ્મી કે પપ્પા તમને પેન્સિલ લઈ આવી દે. આટલી મોટી પેન્સિલ હોય છે ને, આટલી મોટી પેન્સિલથી તમે લખતા હોય છો. જેમ જેમ પેન્સિલ વપરાય છે એમ તમે શાર્પનર એટલે કે સંચારની મદદથી તેને છોલો છો, અને ધીમે ધીમે શું થતી જાય છે? નાની થતી જાય છે. પછી જ્યારે નવી બીજી લાવો છો, ધારો કે આ પેન્સિલ છે, બરાબર. હવે જ્યારે તમે આ લાવ્યા છો એ નવી છે, એક પેન્સિલ છે એ વાપરેલી છે અને બીજી પેન્સિલ છે એ નવી છે. હવે હું પૂછું કે આ બે પેન્સિલ છે એમાંથી નાની પેન્સિલ કઈ છે? ત્યાં રાઇટ કરો, રાઇટ એટલે સાચું. તો તમે તરત અહીંયા સાચું કરવાના. હું એમ કહું મોટી પેન્સિલ હોય ત્યાં ચોકડી અથવા ખોટાની અથવા તો રોંગની નિશાની કરો, તો તમે તરત ત્યાં ખોટાની નિશાની આવી રીતે કરશો. આવી રીતે નિશાની કરવાની.